નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગ નરસોનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજ પરિશ્રમની અંદર જૂથમાં કામ કરો આપેલા ફકરો મોટેથી વાંચો અને તેના આધારે આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ અલગ હોય છે, તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ પછી આંખ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળ તરફ ફેરવી શકે છે. પંખીઓના પીછા જુદા જુદા રંગ આકાર કદ ના હોય છે. તેમના પીછા તેમને ઉડવામાં અને હુંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જુદા પીછા ફેરવી નાખે, જૂના પીછાઓ એને ફેરવી નાખે છે, તેમની જગ્યાએ નવા પીછા આવે છે. હવે પેલું કીધું છે હુંફ એટલે શું થશે, તો અહીંયા જવાબમાં લખું છું, તમે બધા ત્યાં રાઈટની નિશાની કરજો. અહીં આવશે ગરમાવો, હુંફ એટલે ગરમાવો. પછી પંખી એટલે તો કે જેને પાંખ હોય તે, જેને પાંખ હોય તે, ત્યાં બધાએ રાઈટ નિશાની કરવાની છે. કદ એટલે તો કે વજન, દેખાવ કે નાનું મોટું, તો ત્યાં આવશે નાનું મોટું, નાનું મોટું. હવે ત્યાર બાદ પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે, તો અહીંયા એની ઉડ એટલે ઉડવાની રીત થી જુદા પડે છે, ટેન્શન કરો. પછી રંગ દ્વારા જુદા પડે છે, પછી આકાર દ્વારા જુદા પડે છે, ત્યારબાદ કદ દ્વારા જુદા પડે છે, પછી ડોકની હલનચલન દ્વારા. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.